ન રાજ્ય ગ્રહ, ન સાંબો કે ન સાબુદાણા, તો પણ આ ફરાળી હાંડવો બનશે એટલો ટેસ્ટી અને ક્રિસ્પી કે વ્રત કે ઉપવાસ વગર પણ ફરાળી હાંડવો જરૂરથી બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું મોનિકા અને સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ ઇન વનમાં. ફ્રેન્ડ્સ, અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યા છે તો હું એના માટે સ્પેશિયલી તમારી સાથે ફરાળી હાંડવોની રેસીપી શેર કરીશ. આ હાંડવો એટલો ટેસ્ટી અને ક્રિસ્પી બને છે કે ફરાળ હશે તો પણ તમે ભરપેટ જમી શકશો અને સાથે સાથે બીજા કોઈ પણ લપ વગર ઇન્સ્ટન્ટલી બની જશે. તો ચલો આ હાંડવાની ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે જરૂરથી શેર કરજો. અને હા, તમારા કોન્ટેક્ટમાં કોઈ પણ ગૌરી વ્રત રહ્યા હોય તો એને તો ખાસ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા. તો આ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધેલું. જનરલી આપણે અત્યારે તેનું સ્ટફિંગ બનાવીએ છીએ. તેલ સરસ રીતના ગરમ થઈ જાય એટલે હું તેમાં સૂકું મરચું ઉમેરું છું. ત્યારબાદ આપણે વઘારમાં જીરું ઉમેરીશું અને લીલો લીમડો એડ કરેલો છે. ત્યારબાદ હું તેમાં ઝીણું સમારેલું મરચું અને ટમેટું ઉમેરી દઈશ. આ બધી વસ્તુને વઘારમાં ખૂબ જ સરસ રીતના સાથળી લેવાની છે. જો તમે ટમેટું ખટાશવાળું ઉમેરતા હોય તો આના સ્ટફિંગમાં લીંબુ બિલકુલ નહીં ઉમેરવું. હવે આ બધી વસ્તુ સરસ રીતના સાથળાઈ રહી છે તો સાથે સાથે હું તેમાં માંડવીના બી એટલે કે શેંગદાણા 2 ચમચી ઉમેરી દઈશ અને મોટી 2 ચમચી કેપ્સિકમ ઉમેરીશું, જેનાથી આ સ્ટફિંગનો ટેસ્ટ ઓર સરસ થઈ જશે. તમે વ્રત ઉપવાસમાં ન ખાતા હોય તો તમારે અવોઇડ કરવું. ત્યારબાદ હું અહીંયા દૂધી ઉમેરું છું. અમારે આ બાજુ દૂધી બધા ઉપવાસમાં ખાય છે, પણ જો તમારે ત્યાં વેજીટેબલ્સ એટલે કે તેને શાકમાં ગણવામાં આવતી હોય તો તમારે દૂધી અવોઇડ કરવી. હવે આ બધી વસ્તુને આવી રીતના સ્પ્રેડ કરી અને ઢાંકીને 1/2 થી 1 મિનિટ જેવું કૂક થવા દેવાનું. અને જો સરસ રીતના પેન ગરમ હશે તો કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે. હવે આવી રીતના હલાવી અને કૂક થઈ ગયા બાદ બધા મસાલાઓ કરી લઈશું. જનરલી આમાં આપણે હળદર અને ધાણા જીરુંને સ્કીપ કરી અને રૂટીન દરેક મસાલા કરવાના છે. જેમ કે સૌથી પહેલાં મેં અહીંયા મીઠું લીધેલું છે, ત્યારબાદ ચટણી ઉમેરી દઈશ, જે સ્વાદ અનુસાર રહેશે. ત્યારબાદ ગરમ મસાલો અને થોડો એવો ચાટ પાવડર ઉમેરી દઈશ. તો આપણું સ્ટફિંગ અહીંયા બિલકુલ તૈયાર છે. તો ચલો આપણે તાનું આનો બેઝ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા બેઝ બનાવવા માટે બટેટા લીધેલા છે, જે ઓલમોસ્ટ 3 થી 4 બટેટા છે. તેને આવી રીતના આપણે સ્મેશ કરી લીધેલા એટલે કે સરસ રીતના છૂંદી લીધેલા. ત્યારબાદ હું તેમાં 1 મોટી ચમચી જેટલું તપકીર ઉમેરી દઈશ. જનરલી હું ગમે ત્યારે કહું જ છું કે પેટીસ હોય કે કોઈ પણ બફવાળા હોય, ગમે ત્યારે તમારે કડક બટેટા રાખવા હોય અથવા તો તેનો માવો એકદમ કડક જોતો હોય તો બટેટાને ઓલવેઝ વરાળમાં જ બાફવાના, ડાયરેક્ટલી પાણીમાં ક્યારેય એડ નહીં કરવાના. હવે આપણું સ્ટફિંગ માટેના બટેટા એકદમ રેડી થઈ ગયા છે અને મેં આને બાફતી વખતે 1 ચમચી જેટલું મીઠું ઓલરેડી એડ કરી દીધેલું. તો અહીંયા આપણે બાફેલા બટેટામાં મીઠું નથી ઉમેરવાના. હવે આવી રીતનું એક મોટું ગોળું લઈ અને હું થેપી અને ખૂબ જ સરસ રીતના પૂરી જેવો શેપ આપી દઈશ. તમે જોઈ શકો છો એવી રીતના હાથે ને હાથેથી જ સરસ ગોળ થતું જશે, કારણ કે આપણા બટેટા સરસ કડક છે, એકદમ પોચા નથી. હવે આપણે બેઝ તૈયાર કરી લીધો છે, તમે જોવો છો એમ. તો આપણે હાંડવાની શરૂઆત કરીએ. હાંડવો બનાવવા માટે એક આવી કડાઈ લેવાની. સ્પેશિયલી આવી કડાઈ હશે તો હાંડવાનો શેપ ઓર સરસ થશે, પણ જો તમારા ઘરે ફ્લેટ પેન હોય તો તમારે હાંડવો થોડો મોટો રાખવો. હવે એમાં હું 1 ચમચી જેટલું તેલ ઉમેરીશ, ત્યારબાદ થોડું એવું જીરું ઉમેરી દઈશ, ત્યારબાદ સફેદ તલ અને લીમડો ઉમેરી દઈશ, જેનાથી આ હાંડવાનો વઘાર ઓર સરસ લાગશે અને લુક અને ટેસ્ટ બંને સરસ લાગશે. હવે આ બધી વસ્તુને તેલમાં ખૂબ જ સરસ રીતના સાથળી લેવાની છે. તલ આ તબક્કે ખૂબ જ ફૂટે છે તો ધ્યાન રાખવું કે હાથ પર દાજી ન જવાય. હવે આપણું બનાવેલું જે હાંડવાનો ફર્સ્ટ બેઝ છે તેને હું આમાં એડ કરી દઈશ. એકદમ સરસ રીતના કૂક થતાં તેને 1-1.5 મિનિટ થશે. 1 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણું બનાવેલું સ્ટફિંગ આમાં એડ કરી દેવાનું છે.
સ્ટફિંગ એડ થઈ ગયા બાદ ખૂબ જ સરસ રીતના તેને વચ્ચે લઈ લઈશું અને હવે જેમ પેલું બેઝ બટેટાનું ગોળ રોટી જેવું બનાવેલું હતું એવી જ રીતના મેં ઓલરેડી બીજું બેઝ બનાવી લીધેલું છે. બીજું બેઝ બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પહેલાં બેઝ કરતાં તેને થોડું એવું મોટું રાખવું જેથી કરીને આવી રીતના હાંડવો ખૂબ જ સરસ રીતના કવર થઈ જાય છે ને. ઇન્ટરેસ્ટિંગ દાળ ચોખાનો હાંડવો બનાવતા હોય એ જ રીતે છે, પણ આપણે થોડોક અલગ ટચ દીધેલો છે જેથી કરીને ફરાળમાં પણ ખાઈ શકાય. રોજે રોજ ફરાળમાં જનરલી ખીચડી છે, સાબુદાણાની કોઈ પણ વસ્તુ છે કે કટલેટ્સ છે, ફરાળી બધું ખાતા જોઈએ છીએ, પરંતુ આ હાંડવો થોડો એવો ડિફરન્ટ છે. હવે આપણે હાંડવાને આવી રીતના ઢાંકી અને 2-5 મિનિટ સુધી રહેવા દેવાના છીએ અને આવી રીતના હળવા હળવા હાથે પ્રેસ કરી દેવું. હવે ઢાંકીને 4-5 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને ચેક કરી લઈશું કે કેટલો એવો કૂક થઈ ગયો છે. જનરલી આ હાંડવાને અનમોલ્ડ કરવામાં બહુ વધારે ધ્યાન રાખવાનું જેથી કરીને એ નીચે ચોટે નહીં, અને જો સરસ રીતના ચડી ગયો હશે અને હાંડવાનું ફર્સ્ટ લેયર ક્રિસ્પી થઈ ગયું હશે તો પેનમાં તો બિલકુલ નહીં ચોટે. હવે તમારે જનરલી કોઈ પણ ધારવાળું ચાકુ હોય, સ્પેચ્યુલા હોય એનાથી ટ્રાય કરવાની અને એકદમ હળવા હળવા હાથે આને કાઢી લેવાનું. તમે જુઓ છો આખો હાંડવો આપણો ઉખડી જાય છે, તો હું તેને સાઈડમાં રાખેલી થાળીમાં લઈ લઈશ અને હાંડવાને જનરલી તમને ખબર જ હશે કે બંને સાઈડથી વઘાર કરવામાં આવે છે, તો હવે આવી રીતના તેને કાઢી અને બીજો વઘાર પણ કરી લઈએ. તમે જુઓ છો એમ ખૂબ જ સરસ રીતના નીકળી ગયો છે, ફક્ત તેની કિનારી ચોટી હતી જેને આપણે કાઢી લેશું. હવે આપણે બીજો વઘાર કરીએ, તેના માટે જ સેમ પ્રોસેસ ફોલો કરવાની. અગેન કડાઈમાં 1 ચમચી જેટલું તેલ મૂકી દીધેલું, જીરું, રાઈ અને લીમડો મૂકી અને પાછો વઘાર કરી લેશું. વઘાર સરસ રીતના થઈ જાય ત્યારબાદ આપણે સેકન્ડ સાઈડને આમાં મૂકી દઈશું. એકદમ આરામથી મૂકવાનો છે જેથી કરીને આ હાંડવો ગરમ છે અને સાથે સાથે આ પેન પણ એકદમ ગરમ હોય છે, તો દાજી છવાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું. હવે સેકન્ડ સાઈડ મૂકી અને અગેન આપણે તેને ઢાંકી દેવાનો છે. સેમ પ્રોસેસ 4-5 મિનિટ ઢાંકી દેશું એટલે નીચેનું લેયર પણ આટલું જ ક્રિસ્પી થઈ જશે અને જનરલી બટેટાની કોઈ પણ પેટીઝ કે તળેલી વાનગી ખાવા કરતાં આ હાંડવો બેસ્ટ રહે છે. તો ચલો આપણે 4-5 મિનિટ થઈ ગઈ છે તો હાંડવાને ચેક કરી લઈએ. ચેક કરતી વખતે જો ધારવાળું લાંબુ ચાકુ હોય તો તમારે તેને પ્રેસ કરી અને ફરતે જોઈ લેવાનું કે હાંડવો આપણો ઉખડી જાય છે કે નહીં. તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ રીતના ડિમોલ્ડ થઈ જશે. તો ચલો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. છે ને લુકમાં એકદમ યમી, ટેસ્ટી અને ક્રિસ્પી હું તમને આ હાંડવો ખોલીને પણ બતાવું છું. ખૂબ જ સરસ એનું સ્ટફિંગ દેખાશે અને ખમણેલી દૂધીથી આનો ટેસ્ટ ઓર વધી જશે. તો ચલો આપણે આને ગરમા ગરમ સર્વ કરીએ. આ હાંડવો તમે કોઈ પણ સોસ, લીલી ચટણી અથવા તો દહીંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો મારી રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દરેકને જરૂરથી શેર કરવી. થેન્ક યુ સો મચ ગાઈઝ, કીપ વોચિંગ, કીપ શેરિંગ.